આ શહેરને થયું શું છે? ક્યાંક રાખ છે તો ક્યાંક ધુમાડો ધુમાડો. કેમ કોઈ કંઈ બોલતું નથી? ચૂપચાપ ધુમાડાને કેમ કોઈ સહન કરે છે? હવે સહન શક્તિની હદ પૂરી થઈ. ઓલવાઈ સિગરેટ પીડી દેખાય સળગતી દુનિયા. જાહેર જગ્યા પર સિગરેટ પીવી મનાય છે. ઉલ્લંઘન કરવાથી દંડ થશે. ધૂમ્રપાન ન કરો, ન કરવાથી ધૂમ્રપાન પડશે મહુ. ખુશી કોણ નથી ઈચ્છતો, પણ કઈ કિંમત પર ધૂમ્રપાન મોંઘું પડે છે. ધૂમ્રપાન આપને માટે હાનિકારક છે અને આપના સ્વજનો માટે પણ. ધૂમ્રપાન પડશે મોંઘું. રાકેશ બારોટની સુપર ડુપર હિટ ફિલ્મ પીટ સાયબાના બુલાય. ચાલો ચાલો બાલ્કની પર ચાલ, ચાલો ફટાફટ બોલો ભાઈ, બાલ્કની પર ચાલો, બાલ્કની બોલો ભાઈ, લે લો ભાઈ, રહી જશો પછી કહેતા નહીં. રાકેશ બારોટ સુપર ડુપર હિટ, બાલ્કની 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 બોલો, બાલ્કની બોલો, ફટાફટ બાલ્કની બોલો. હમ જહાં ખડે રહેતે લાઈન વહાં સે શરૂ હોતી હૈ. હઈ બાલ્કની બાલ્કની ટિકટ આપો. રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હૈ, નામ હૈ શાહીન શાહ. હઈ હમારે એરિયા મેં ટિકટ કા બ્લેક કરતા હૈ. હઈ એ બચ્ચા, ધંધા નો ટાઈમ સે ચાલ નિકાલ નિકાલ, नहीं तर बच्चन नु कचुंबर करी नाखिस. जानी अगर हम नहीं गए तो राजकुमार गाड़ी ना केनो फिल्मिंग कर दो. नहीं मने मारो, मने मारो, मने मारो. जो जो हवे तबारो कचुंबर खाजी के नहीं. विजय 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 विजय. રઘુ ચાલ આપણે ઘરે જઈએ. ના દોસ્ત, હું તો છે ને પિક્ચર જોઈને આવો, તું જા અને તું ચાલુ રાખે. 10 ના 20 20 ના 40. હા બાપા, બેગ બહુ મોંઘો પડ્યો. વિજય ક્યાં દોસ્ત, આજ બવાલ હુઆ થા. અરે મોટા ભાઈ, અરે વિજય તું અહીંયા બેઠો છે? અરે ઘરે બા તારી રાહ જોવે છે. અરે ચિંતા પણ કરે છે, ચાલ ઘરે.
हूँ जाऊ। हाँ तू जा दोस्त। बा हाँ अभी क्यों बेटा? बोल बा। जय तू विजय ने समझाओ के मवाली पणू छोड़ी दे। बा समय साथे विजय पण बधु भूली जशे। જરૂરતી તારે આવું કરવાની? રોજે રોજ કઈક ને કઈક નવા પરાક્રમો કર્યા કરે છે, તને ખબર છે કે મને કેટલી ચિંતા થાય છે કે ક્યાંક નવી ઉપાધિ ના આવી પડે। તું શાંત થઈ જા બા, એ નાનો છે। એ નાનો છે નાનો છે કઈ ને તે જ એને મોઢે ચડાવ્યો છે। શીખ, આ તારા મોટા ભાઈ પાસેથી કઈક શીખ। તારા કરતા 5 મિનિટ જ મોટો છે, પણ કેટલો સમજુ છે। તારા બાપુજી ના ગયા પછી આખા ઘરની જવાબદારી એણે જ નિભાવી છે। જાત મહેનત કરીને અગરબત્તીનું કારખાનું નાખ્યું ને તું આખો દિવસ રખડ રખડ ને રખડ, ક્યાં સુધી આમ મસ્તી તોફાનમાં સમય કાઢીશ? તારા મોટા ભાઈને થોડી મદદ કર બેટા। જો જો મારા જય વિજય સાથે હળીમળીને રહે, બેઉ સાથે કામ કરે તો મને કેટલો આનંદ થાય બેટા। બા મહેનત મજૂરી બધું જય ભાઈ કરે છે ને, મને થોડી મોજ મસ્તી કરી લેવા દે। અને આ તારા ભાષણનું વાજુ વધારે ગાજે એ પહેલા જ મારે અહીંથી ઊભા થવામાં સમજદારી છે। ચાલો જય ભાઈ, હું જાઉં છું મારા રૂમમાં। હા હા જા, હવે તારા મિત્રના આવવાનો ટાઈમ થઈ ગયો। રઘુ ગોપકના મુશ્કેલી નહીં નામોન કી હે હઈ ખામોશ મોગેમ્બો ખુશ હુઆ। અરે રગલા, તું મારા પહેલા મારા રૂમમાં પહોંચી ગયો? અરે ભાઈ એ તો કમાલ છે રગલાની વાત જાણે એમ છે ને કે જ્યારે બા અને જયભાઈ ગુસ્સામાં હતા ને ત્યારે ચૂપકે ચૂપકે હું તારા રૂમમાં આવી ગયો તો। અરે એ તો બધું ઠીક છે, પણ આ તારા હાથમાં શું છે? અરે ભાઈ આ બધું તારા પહેરવા માટે જ લાવ્યો છું। મારે પહેરવા? હા। અરે જો આજે છે ને હું જે ગુજરાતી ફિલ્મ જોવા ગયો તો એ ફિલ્મનો હીરો હતો સુપરસ્ટાર રાકેશ બારોટ। અરે અદલ તારા જેવો જ લાગતો હતો, તું આ પહેરી જો પછી તું પણ છે ને સુપરસ્ટાર રાકેશ બારોટ। અરે એ રગલા શું ગાંડા જેવી વાત કરે છે, અરે ક્યાં એ હીરો અને ક્યાં હું જીરો? અરે જીરો બીરો નહીં, અરે તું સુપરસ્ટાર જ છે, હીરો રાકેશ બારોટ। અરે પણ રગલા, પણ કઈ નહીં, તું મને તારો મિત્ર માને છે કે નહીં? માને છે કે નહીં? હા માનું છું। પછી તારે પહેરવું જ પડશે, પહેરીશ? પહેરી લે। ઠીક છે લાવ। વાહ એ હોય ને વાત। ફાટી
તારું સગપણ થયે ઘણો વખત થયો છે. એ લોકો લગ્નની ઉતાવળ કરે છે. જો તારી તૈયારી હોય તો આપણે લગ્નનું ગોઠવી દઈએ. બા, તું તો જાણે છે કે આજના જમાનામાં ધંધો જમાવવો એ કેટલો અઘરો છે. અને હવે માંડ માંડ મારી ગાડી પાટા ઉપર ચડી છે. થોડી એને ચાલવા તો દે, પછી તું જ્યારે કહીશ ત્યારે ગોઠવી દઈશું. ઠીક છે બેટા, જેવી તારી મરજી. પણ એક વાત કહું દીકરા, હું ખરેખર ભાગ્યશાળી છું કે આરતી જેવી સુશીલ છોકરી વહુ રૂપે મળી. એ જેટલી સુહામણી છે ને એટલી જ સંસ્કારી પણ છે. હો, કારખાને કામે વળગી ગયો છે ને તું આટલો મોડો ઉઠે છે. એ બા, સવાર સવારમાં શું રગજગ કરે છે. ઠીક છે, જલ્દી તૈયાર થઈ જા અને કારખાને જઈ ભાઈને મદદ કરજા. અરે, મારો ભાઈબંધ છે ને અમિત, એની સાથે જવાનું છે, એના માટે છોકરી જોવા. હે ભગવાન, આ છોકરો એ ખરો છે, કોણ જાણે એના નસીબમાં કેવી છોકરી લખી હશે. મારી ફ્રેન્ડ એકદમ પરી જેવી લાગે છે ને. ચલ જુઠ્ઠી, મને ચણાના ઝાડ પર ના ચડાવ. સીમા, બેટા સીમા. અરે, તમે બંને બહેનપણીઓ શું હસી હસીને મજાક કરી રહ્યા છો? પેલા લોકો આવી ગયા છે. અરે બેટા સીમા, તું તૈયાર જ છે ને? મમ્મી. માસી, તમે ચિંતા ના કરશો, આજે એ જો સીમાને જોશે ને તો એના પર મોહી પડશે. તો બેટા, તારા વડામાં ઘી સાકર અને હું નીકળું છું. તમે બંને બહેનપણીઓ તૈયાર રહેજો. હા, જોયું ને? અરે, મેં એને પૂછ્યું કે તું તિજોરીમાં તો શું શોધી રહી છે, તો મને કે આપણો ચણિયો. ખરા છો તમે? તમે બધા શાંતિથી બેસો, હું તમારા બધા માટે ચા પાણીની વ્યવસ્થા કરીને આવું છું. હા. અરે માસી, કેવો લાગે છે અમિત? અરે સરસ લાગે છે, સીમા સાથે એની જોડી બહુ સરસ લાગશે. માસી, મારાથી રહેવાતું નથી, હું પણ જોઈ આવું. અરે તું પણ ખરી છે, જા જોઈ આવ, એના પપ્પાની બાજુમાં જ બેઠો છે. થેન્ક યુ. એક્સક્યુઝ મી, આપણા જમાનાની વાત ના થાય. આજકાલના જવાનિયા. ભાઈ, હમણાં તું શું કામકાજ કરે છે? છોકરો તને નહીં ગમે તો તું ના પાડીશ, પણ હવે એવું કઈ નહીં થાય. અમિત બહુ રૂપાળો છે, અને જો સાંભળ, તું ના પાડીશ ને
તો હું એની સાથે લગ્ન કરી લઈશ. અને હા, રે ટીશર્ટમાં ખૂબ હેન્ડસમ લાગે છે. રે ટીશર્ટ? રે ટીશર્ટમાં કોણ હેન્ડસમ લાગે છે? અમિત. અમિત રે ટીશર્ટમાં? એ અમિત નહીં પણ વિજય છે, અમિતનો ભાઈબંધ વિજય. સીમા તું નીચે આવ અને ચા નાસ્તો લઈ જશે. કેમ વિજય તને બહુ ગમે છે? જા તારી રાહ જુએ છે. કેવો લાગ્યો મારો ભાઈબંધ? તમને ગમ્યો ને? હા, મને તો એ ગમે છે, પણ અહીંયા પણ કોઈ એવું છે જેને તમે ગમો છો. સીમા, આવ. હું ગમું છું. કોને? લગ્નની વાત અમારા બંનેની થઈ રહી છે અને ખોવાઈ ગયા તમે બંને. શું છે આ બધું? અરે કાઈ નહીં દોસ્ત. રતનભાઈ. અરે આવો આવો જયભાઈ, બહુ દિવસે. અરે ભાઈ, આવવાનું તો બહુ દિવસથી વિચારતો હતો, પણ કારખાનામાં આખો દિવસ ક્યાં પસાર થઈ જાય એની ખબર જ નથી પડતી. લ્યો. અચ્છા, સેમ્પલ લાવ્યા છો એમ ને? રતનલાલ, તમારા ઓર્ડરનો માલ તૈયાર થઈ ગયો છે, એનું સેમ્પલ પણ લાવ્યો છું, જોઈ લો. જય ભાઈ, અમારી વેલેન્ટીના અગરબત્તીમાં તમારા જેવો જ માલ ચાલે, તમારા કામમાં કંઈ કહેવા પણ ના હોય, જે માલ હોય મોકલી આપો. ઓકે ભાઈ, બોલો શું લેશો, ઠંડુ કે ગરમ? ના રતનભાઈ, આજે હું બહુ જ ઉતાવળમાં છું, પછી ક્યારેક. ઠીક છે, જેવી તમારી મરજી. ચાલો તો પછી મળીએ. ઓકે. ટીનુ, મીનુ. પપ્પા. બેટા, હોમવર્ક થઈ ગયું કે પછી ભાઈ સાથે રમવામાં જ પડ્યા છો? બાકી છે. તો પછી જટ જાઓ, ચાલો લેસન કરો. પૂજા. મોટા ભાઈ. બેના, તું આ બાળકોનું કેટલું ધ્યાન રાખે છે. આ ટીનુ 2 વર્ષનો હતો અને એની માં અવસાન પામી, પણ હું તો સાવ ડરી ગયો હતો કે મારા નાના નાના બાળકોનું શું થશે. પણ તે બધી જ જવાબદારી ઉપાડી લીધી અને એમને સાચવવામાં તે પાછું વળીને નથી જોયું. બેના, તે એમને સાચવવામાં પોતાના અરમાનો પણ બાળી દીધા અને આજ સુધી તે લગ્ન પણ ના કર્યા. બેના, તારો આ ભાઈ તારો આ ઋણ કયા જન્મે ચૂકવશે? મોટા ભાઈ, શું તમે પણ હા આ બધી વાતો લઈને બેસી ગયા? તમે જલ્દીથી ફટાફટ ફ્રેશ થઈ જાઓ, જમવાનું તૈયાર છે. ભૂખ તો મને પણ લાગી છે બેના. ચાલો ચાલો ચાલો. અરે રગલા. બોલો ને વાલા. ચા તો સારી છે. બસ એક સારી કન્યા મળે એટલે બાપો બાપો. આવો મોટા ભાઈ આવો. શું નામ રાજુ ભાઈ? શોમભાઈ. શોમભાઈ શોમલો? કોઈ શોમભાઈ કે કોઈ શોમલો કે? ઓર્ડર લખો હેડો તાણ. બોલો. લખો. ચણા મસાલા, મગ મસાલા, અડદ મસાલા, વાલ મસાલા, તુવેર મસાલા, ફલાણા મસાલા, ઢીંગડા મસાલા, પૂછડા મસાલા, નહીં એક સસ્તા ચા મસાલા લઈ આવો. હા હા, પાછું આજુબાજુ નાખજો. હા હા, લઈ આવો તાણ. હો તમે તમે અહીંયા
હા હું અહીંયા ખરીદી કરવા આવ્યો હતો. હું પણ ખરીદી કરવા આવી હતી. હેલો હેલો સીમા. હેલો બોલ અંજલિ, એવું થયું છે? તો વાત એમ છે કે તમારી બેગ બદલાઈ ગઈ છે. હા સીમા ભાભી. અંજલિ આવ બેગ. ઓ, ભૂલથી તમારો સામાન મારી પાસે આવી ગયો અને મારો સામાન તમારી પાસે રહી ગયો. આ રહી તારી બેગ, આમાં શું શું છે એ બધું જાણી ગયા છે. લો, વાત વાતમાં તો હું પાણી આપવાનું જ ભૂલી ગઈ. તમે બેસો, હું લઈ આવું. મને પરણી વિજયભાઈ, જો તમને મોડું ના થતું હોય તો અંજલિને એના ઘરે સુધી છોડી આવો ને. ઠીક છે. જોયું અંજલિ, મારા દિયર કેટલા સારા છે. વિજય, આટલા ટૂંકા ગાળામાં આપણે એકબીજાથી કેટલા નજીક આવી ગયા. એવું લાગે છે કે જાણે હું તમને વર્ષોથી ઓળખું છું. રેવા દે, રેવા દે. એ દિવસે તો તું મને અમિત જ સમજી બેઠી હતી. એવું ક્યારે ના મને. ભગવાને તમને મારા માટે ઘડ્યા છે. ભલે આપણે અહીંયા મળ્યા, પણ આપણી જોડી તેમણે વર્ષો પહેલા બનાવી રાખી હતી. અંજલિ, એક વાત કહું. જો હું ખરેખર અમિત હોત તો મારા લગ્ન સીમા સાથે થઈ ગયા હોત અને આજે આપણે અહીં આ રીતે બેઠા ના હોત. તારી વાત સાચી છે, આપણે બંને એકબીજા માટે જ બન્યા છીએ. જો મારી આંખોમાં જો દેશમાં, હે તને પરણીને લઈ જાઉં મારા દેશમાં.
સાથે રમને ના મારે લેશન કરવાનું બાકી છે બેન હા આ ફોટામાં મમ્મી કેટલી રૂપાળી લાગે છે મને કાંઈ જ ખબર નથી તને ખબર છે મમ્મી કેવી હતી ભાઈ તું નાનો હતો તો હું ક્યાં બહુ મોટી હતી પણ હા મને યાદ છે મમ્મી બહુ લડાવતી હતી આજે પણ મને એનું ગીત યાદ છે મારી બેનડી ડાઈ પાટલે બેસી નાઈ પાટલો ગયો કસે ને બેનડી પડી હસે બેન રડ ને એ ભગવાનના ઘરે એવી રીતે શું ખોટ હતી તેમણે આપણા મમ્મીને એમના ઘરે બોલાવી લીધા હે ભગવાન આ નાના નાના ફૂલકાઓએ શું બગાડ્યું હતું તારું કે તેમની પાસે તેમની માં છીનવી લીધી ચટાકેદાર પાણીપુરી ને બીજી પૂરી પણ છે ચટાકેદાર છે તો પછી ચાખવી પડશે પાણીપુરી પછી ખાજે પહેલા લાફો છોકરી છોડી દે
પાણીપુરી ખાવી છે, ચાલો ખવડાવી દો. અગરબત્તી નું ખૂબ સારું સેલ થઈ રહ્યું છે અને એનો બધો યશ તમને જાય છે અને ભાઈ તમારી અગરબત્તીને લોકો ખૂબ વખાણી રહ્યા છે. આલો આ વખતનો તમારો ચેક. થેન્ક યુ. ચાલો ત્યારે હવે હું રજા લઉં. ઠીક છે. જય માતાજી. આ કોણ છે? પૂજા. એ પૂજા ક્યાં ખોવાઈ ગઈ બેના? કઈ નહીં મોટા ભાઈ, હમણાં જે આવ્યો હતો તમને મળવા એ કોણ હતો? જય નામ છે એનું. ખૂબ જ સારો છોકરો છે. અરે આટલી નાની ઉંમરે એને કેટલો બધો ધંધો વિકસાવ્યો છે. એક સાચી વાત કહું પૂજા, એની સાથે જે પણ છોકરી ભણશે ને એ ખૂબ જ સુખી થવાની. વાતો થઈ રહી છે એમ ને? લાવ ચાલ. વિજય, દિલમાં થાય છે બસ આ જ રીતે તારી બાહોમાં જકડાયેલી રહું, પણ શું કરું, આપણી કેટલીક મર્યાદાઓ છે. હવે મારે જવું પડશે. તું મારાથી દૂર જાય એ મને પણ ઘણું આકરું લાગે છે, પણ શું થાય, મર્યાદાઓને હું પણ સમજુ છું એટલે જ મારા મનને મનાવી લઉં છું. જો આઈસ્ક્રીમ, તું બેસ, હું આઈસ્ક્રીમ લઈને આવું છું. તારે મરું ના થતું હોય તો આપણે એક એક આઈસ્ક્રીમ ખાઈ લઈએ. ઠીક છે, જેવી તારી મરજી.
એક્સક્યુઝ મી, એક કામ કરશો મારું? કોણ એ? અરે એ તો એડ્રેસ પૂછતી હતી. સાચું કહો છો? હા, તને મારા પર વિશ્વાસ નથી? શું થયું આ? હું સમજી ગયો. હું પેલી છોકરી જોડે વાત કરતો હતો, એ તારાથી સહન ના થયું અને તું તારી જાતને વગાડી બેઠી. હું શું કરું વિજય? તું બીજી કોઈ સ્ત્રી સાથે વાત કરે એ મારાથી સહન નથી થતું. જય ભાઈ, જેમ મને માલ ફટાફટ મોકલી આપો, માલની ખૂબ જરૂર છે. હા જી, બે મિનિટ. હા હા દિનેશ, કેટલી વાર છે? અરે ઘરે જવામાં મોડું થાય છે. શું? ગાડી પંચર છે, એક કલાક લાગશે. તને કેટલી વખત કહ્યું છે કે સ્પેરવિલ તૈયાર રાખ, પણ તું નહીં સુધરે. હે ભગવાન, આ ડ્રાઈવરો છે ને ખરા હોય છે. અરે રતનભાઈ, ગુસ્સે શું કામ થાવ છો? અરે હું તમને તમારા ઘર સુધી મૂકી જાઉં. સારું જય ભાઈ, ચલો ત્યારે એ બાને અમારું ઘર પણ જોઈ લેશો. બે મિનિટ, કેમ નહીં, પૂજાને જાણ કરી દઉં. મોટા ભાઈ. હા પૂજા, હું ઘરે આવી રહ્યો છું અને સાથે જય પણ છે. હા, અને તે આપણી સાથે જમશે. હા, હું રસોઈ બનાવી રાખું છું. હા બેન. જય આવી રહ્યો છે. જય. કેવી લાગી રસોઈ? બહુ સરસ. અરે એમના હાથમાં તો જાદુ છે. અરે ના, બસ બસ. અરે થોડું તો લ્યો, હજી તો તમે બરાબર જમ્યા પણ નથી. સારું ત્યારે રતનભાઈ, હવે હું રજા લઉં. હા જય, હું આપને રોકીશ નહીં, કારણ કે હું જાણું છું તમે પોતે ડ્રાઈવ કરીને ઘરે જવાના છો અને ઘરે પહોંચતા તમને 2 કલાક લાગશે. હવે ફરીથી આવો ત્યારે અમારા ઘરે જમવાનું રાખજો. હા જય, આ ઘરને તમે પોતાનું સમજજો. આવો. શું થઈ રહ્યું છે? મને કઈ સમજાતું જ નથી. હાભી ના ગયા પછી મેં તો મારા જીવન સાથે સમાધાન કરી લીધું હતું. મારી બધી જ ઉર્મીઓ મેં મનમાં દાટી દીધી હતી, પણ જ્યારથી મેં જયને જોયા છે ત્યારથી એ મારી આંખોની સામે છવાઈ ગયા છે. મન કહે છે કે હું દોડીને એમની પાસે જતી રહું, એમના ખભે માથું મૂકી દઉં. મારું તન મન તમને ઝંખી રહ્યું છે જય, તમે મને સમજી શકો છો ને? જય, હું તમને પ્રેમ કરું છું. આઈ લવ યુ. અરે આવો આવો જયભાઈ, શેઠ તમારી જ રાહ જોઈને બેઠા હતા, પણ અર્જન્ટ ફોન આવ્યો એટલે નીકળી ગયા. પણ તમારો ચેક આપતા ગયા છે. અરે પણ આમાં તો સહી કરી નથી. અરે લાગે છે શેઠ ઉતાવળમાં સહી કરવાનું ભૂલી ગયા છે. સારું, એવું છે, એ પાછા આવશે. સાંજ પડી ગઈ છે,
એટલે શેઠ પાછા આવે એવું લાગતું નથી. તમે ફોન કરી જુઓ ને. ઠીક છે. ફોન તો નથી લાગતો. આવતીકાલે મારે બેંકમાં ચેક ભરવો બહુ જ જરૂરી છે. અરે તમે મૂંઝાવ છો શું કામ? આટલે સુધી ધક્કો ખાધો છે, ધક્કો પડે ના પોસાય. તમે ઘરે જઈ આવો ને. હા, તમારી વાત સાચી છે, એમ જ કરવું પડશે. જી જય. તમે? હા, મારે રતનભાઈનું કામ હતું. બાળકો ફરવા જવાની જીત કરતા હતા એટલે એમને લઈને ગાર્ડન ગયા છે. તમે બેસો ને, મોટાભાઈ હમણાં આવતા જ હશે. હા. મોટાભાઈ બે કલાક પહેલા તો નહીં જ આવે. તમે બેસો, હું પાણી લઈને આવું. હે, સાંભળો છો? લવ યુ યાર. તારા બાપુજી નથી એટલે લગ્નની બધી જવાબદારી તારે ઉપાડવી પડશે. હો બેટા, બા તું ચિંતા ના કર, ભાઈના લગ્નમાં કોઈ કચાસ નહીં રહે. પેલા મંડપ વાળા સાથે નક્કી થઈ ગયું અને કંકોત્રી અને મીઠાઈ નું આજે જ નક્કી કરી આવજો. અને બેટા, અરે બા તું એ બધી ચિંતા છોડ ને, બધું જ થઈ જશે. અરે ક્યાંક ચિંતામાં ને ચિંતામાં તું બીમાર થઈ જઈશ. અરે મારા પર ભરોસો રાખ, હું બધે જ પહોંચી વળીશ. ઠીક છે બેટા. આઈ બા, તમકો તમારી તબિયત કા ધ્યાન રાખના પડેગા. આઈ જય ભાઈ, એમાં કહેવાનું હોય અરે હું સમયસર ને ચોક્કસ તમારે ત્યાં આવી જઈશ. અને આ રતનભાઈ, જોજો કઈ બાનુ નહીં કાઢતા, પાછા એકલા નહીં આવતા, ઘરના બધાને સાથે લઈને આવજો. અરે ઠીક છે ભાઈ, ઠીક છે, હું બધાને સાથે લઈને આવીશ. થેન્ક્સ. અરે મંડપ પડે કેટલી વાર કરો છો, જલ્દી કરો, જાન આવશે. અરે છોકરીઓ અહીંયા ઊભી છે શું? આડતીલમાં. અરે હા બોલો.
બધી તૈયારી થઈ ગઈ છે ને? અરે બધી મસ્ત. એ ભલે ભલે એ ભાઈ તબડા ઘરમાં મદદ કરો ને, તમે લોકો અહીં આટા મારો છો કારણ. ઓફો, આ છોકરાઓ પણ ખરા છે, કોઈ ચીજ વસ્તુ ઠેકાણે મૂકતા જ નથી. ક્યાં હશે ટીનુની નોટબુક? અરે આ કંકોત્રી કોની છે જોઉં તો. જયના લગ્ન આજે? અરે હું પણ કેટલો ભૂલક્કડ છું, આ રિમાઇન્ડર ના મૂક્યો હોત તો આજ તો ભૂલી જ ગયો હોત કે જયના લગ્ન છે. હજી સમય છે, બધાને જઈને જલ્દી તૈયાર કરું છું, પહોંચી જાઉં જલ્દી લગ્નમાં, નહીં તો જય નારાજ થશે. પૂજા, પૂજા, પૂજા ક્યાં છે? પૂજા, 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 મારી બહેન પૂજા. જીવનનું મકસદ બની ગયું હતું. જ્યારે પહેલી વાર મેં જઈને જોયો ત્યારે મારા મનમાં પ્રેમની ઝંખના જાગી. હું મનોમન જેને ચાહવા લાગી, કદાચ મારા ભાગ્યમાં એનો સાથ નહીં લખ્યો હોય. મારા સપનાઓ વેર વિખેર થઈ ગયા, હું તૂટી ગઈ. લિખિતા, તમારી અભાગી બહેન. આજે મારી બહેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જય
જો મારી બહેનને કઈ થઈ ગયું ને તો મને સોગંદ છે મારી બહેનની રાખડીના હું તને બરબાદ કરી દઈશ બરબાદ કરી દઈશ જય અરે ઉઠી જાઓ સવાર થઈ ગઈ તું જ ઉઠાડ ને શું જોઈ રહ્યા છો ચાંદલિયા ની કેવી વાત કરો છો દિવસના અજવાળામાં ચાંદલિયો તો કઈ દેખાતો હશે મારો ચાંદલિયો તો મારી નજરની સામે જ છે પૂજા હે પૂજા બહેના એક વખત પણ તે તારા ભાઈને કહ્યું હતું કે જે તને આટલો બધો ગમે છે તો આ તારા ભાઈએ તારી ખુશી માટે ઘણું બધું કર્યું હોત ચાલ બહેના જમી લે મને ભૂખ નથી બહેના હું તારા દુઃખને સમજુ છું પણ આમને આમ ક્યાં સુધી દુઃખી રહીશ બહેના અન્ને નિરાધાર ક્યારે ના કરાય ચાલ જમી લે બેના મારું માન રાખ ચાલ ચાલ જમી લે આરતી ઓ આરતી આરતી ઓ આરતી એ આવી શું છે મારો શર્ટ ક્યાં છે તમે પણ અહીંયા જ તો છે ચાલો હવે જલ્દી કરો તમારે કારખાને જવાનું મોડું થાય છે હું વિજયભાઈને મળતી આવું આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ એ ભાભી કેમ અજીબ કેમ લથડિયા ખાય છે બોલો બોલો કોણ છે આ એ એ ભાભી ઓહો સમજી ગઈ હવે આ ફોટો હું બાને જઈને બતાવીશ ના ભાભી એવું નહીં કરતા પ્રેમ કરો છો ને આની સાથે હા પ્રેમ કરો છો તો પછી ડર શાનો છોકરી સારી છે મારી દેરાણી બનીને ઘરમાં આવશે તો મને ગમશે ભાભી તમને અંજલિ ગમી હા અને હવે તમારા લગ્ન કરી આપવાની બધી જવાબદારી મારી लगता है जय विजय के लिए भाभी और की बताओ आप बनने माती जय भाई कौन अने विजय कौन मैं तुमने बनने ने कितनी बार ना पाड़ी छे कि मारी साथे आवी मजाक ना करो हूँ शू करूँ तमे बनने इतला बधा एक सरखा लागो छो के हूँ ओळखी नथी शकती અરે ભાભી આટલી નાની વાતમાં ઉદાસ થઈ જવાનું આઈ એમ સોરી ભાભી ચાલો હવે હસો તો એમાં મારી જ ભૂલ હતી મેં જ ભાઈને કહ્યું હતું એમાં મારો સ્વાર્થ હતો જો ભાભી ભાઈને કામે જવાનું હતું અને મારી ઈચ્છા અંજલિના ઘરે જવાની હતી પણ બાએ મને ના પાડી દીધી હતી એટલે મેં જ પ્લાન બનાવ્યો
કે ભાઈની જગ્યાએ ભાઈ બનીને હું જાઉં અને ભાઈ એમના કામે જાય. વેલ ભાભી, તમે ના ઓળખી શકા ને, તો પછી એ લોકો કઈ રીતે ઓળખી શકવાના કે જય ભાઈ કોણ અને વિજય કોણ? જેમ કે ફિલ્મ રામ ઓર શ્યામ માં કોઈ દિલીપ કુમાર ને ના ઓળખી શક્યું, એમ આઈ રાઈટ? અરે બસ બસ ભાભી, અરે છોડી દો, પ્રેમમાં તો બધું જ ચાલે. અને હવે હું જાઉં છું, નહીં તો જો બા આવી જશે ને તો એનું ભાષણ શરૂ કરી દેશે. જોયું કેવું સરપ્રાઈઝ આપ્યું. જય ભાઈ, લો આ બિલ. આ બિલ તૈયાર થઈ ગયા છે, તમે કહેતા હોય તો આજે મોકલાવી દઉં. હા આકાશ, આ બિલ મોકલાવી દો. જી. અને હા, જેનું જેનું પેમેન્ટ બાકી હોય એની વિગતો મને આપો. હા ઠીક છે. પેલા તૈયાર માલનું પેકિંગ કરાવી દીધું? ના, હજી બાકી છે. જલ્દી કરાવો, પાર્ટીને મોકલાવવાના છે. હેલો, તમે જય પરફ્યુમરીમાંથી બોલો છો? હા હા, હું જય પરફ્યુમર વર્કસમાંથી બોલું છું. બોલો બોલો, શું કામ હતું? અમારે તમને એક મોટો ઓર્ડર આપવો છે. આકાશ, ખુશ્બુ એન્ટરપ્રાઇઝ વાળા આપણી સાથે ધંધો કરવા માંગે છે. એ તો મોટી કંપની છે, આપણો એમની સાથે જો ધંધો થાય એ તો બહુ મોટી વાત કહેવાય. ઠીક છે. આજે હું બહુ જ ખુશ છું, બહુ જ મોટો ઓર્ડર મળ્યો છે. ઓહો, તું ખુશ છે ને? તમે મળી ગયા એટલે મને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને જન્મો જન્મ તમે જ પતિ તરીકે મળો. મારા વાલા ઓ વાલમિયા, મારા શમણાના સાવરિયા, મારા વાલા ઓ વાલમિયા.
ભલે આધી તૂફાન રે આવે, લડી લે સુરે પ્રીતની કાજે. સારા ઓર્ડરને જવા તો ના જ દેવાય. હા, પણ હું શું કરું આકાશ? આ ઓર્ડરનો માલ બનાવવા માટે મારી પાસે એટલા બધા રૂપિયા નથી. વિચારો જયભાઈ, કઈક વિચારો. શું કરું? તક તો સારી છે, પણ કઈ સમજાતું નથી. શું કરું? કોની પાસે જાઉં? શું કરું? રતનભાઈને પૂછી જોઉં. જયભાઈ, આમ હતાશ ન થવાય. અરે, બજારમાંથી ઉધાર રૂપિયા લેવા પડે ને તો લઈ લો, પણ આવી તક જવા ના દેવાય. પણ મને રૂપિયા દેશે કોણ? જય, તું જો આ રતન કેવા ચક્રવ્યૂહના છગડોળે તને ચકરાવે છે. લો સાહેબ, જોઈ લો ને જરા. જયભાઈ, અમને ખૂબ આનંદ થઈ ગયો. તમે જે સમયગાળો આપ્યો હતો એમાં જ માલ તૈયાર થઈ ગયો. હવે પેકિંગમાં કેટલો સમય લેશો? પટેલ સાહેબ, એક અઠવાડિયું લાગશે. વાંધો નહીં, પણ પેકિંગ સારું થવું જોઈએ. એમાં કેવું ના પડે. તૈયાર થયેલા માલનું સેમ્પલ જોવા મળશે? હા હા, ચોક્કસ. અત્યારે તાજી છે એટલે સારી લાગે છે. પછી સુકાઈ ગયા પછી આ મેદો સળી પરથી ખરીને નીકળી તો નહીં જાય ને? ના ના, એવું નહીં થાય. આવી ક્વોલિટીનો માલ તમે અમને આપવા માંગો છો? જો આવો માલ બનતો હશે ને તો અમે ખરીદીશું નહીં. તમારો માલ બધો જ ખરાબ છે. આવો હલકો માલ આપીને તમે અમારી સાથે છેતરપિંડી કરવા માંગો છો એમ? કોઈ પણ સંજોગોમાં અમારે તમારો માલ જોઈતો નથી. અમારા આપેલા એડવાન્સ અમને 15 દિવસમાં પાછા મળી જવા જોઈએ, નહીતર અમે કાયદેસરના પગલા ભરીશું. રતનભાઈ, હું ફસાઈ ગયો. શું થયું? હા, મારો બધો જ માલ બગડી ગયો અને બધા ઓર્ડર પણ કેન્સલ થઈ ગયા. અને જે લોકોએ એડવાન્સ રૂપિયા આપ્યા હતા એ પણ પાછા માગે છે.
અરે રે રે, આ તો બહુ ખોટું થયું. હું શું કરીશ રતનભાઈ, ક્યાંથી પાછા આપીશ એમના રૂપિયા? અરે ધીરાણથી લીધેલા રૂપિયા પણ આ મહિને પાછા આપવાનો મેં વાયદો કર્યો હતો. આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? ચિંતા ન કરો જયભાઈ, હું તમારી સાથે જ છું. હવે તમારો જ ભરોસો છે રતનભાઈ. લો પાણી પીઓ, હું તમારી મદદ કરીશ, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? તમારે મારી બેન પૂજા સાથે લગ્ન કરવા પડશે. રતનભાઈ તમે કેવી મજાક કરી રહ્યા છો, તમે જાણો છો કે હું પરણેલો છું. તો એ લગ્ન તારે ભોગ કરવા પડશે. આપી દેને છૂટા છેડા. રતનભાઈ આ શું બોલો છો તમે? હું મારી પત્નીને પ્રેમ કરું છું, હું એને છૂટાછેડા ના આપી શકું. તું ફસાઈ ગયો છે જય, આમાંથી બહાર આવવા માટે તારે આટલું તો કરવું જ પડશે. આપી દે એને છૂટાછેડા અને કરી લે મારી બેન સાથે લગ્ન. રતન આ શહેરને થયું શું છે? ક્યાંક રાત છે તો ક્યાંક ધુમાડો ધુમાડો. કેમ કોઈ કઈ બોલતું નથી? ચૂપચાપ ધુમાડાને કેમ કોઈ સહન કરે છે? હવે સહન શક્તિની હદ પૂરી થઈ. ઓલવાઈ સિગરેટ પીડી દેખાય સળગતી દુનિયા. જાહેર જગ્યા પર સિગરેટ પીવી મનાય છે. ઉલ્લંઘન કરવાથી દંડ થશે. ધૂમ્રપાન ન કરો, ન કરવા ધૂમ્રપાન પડશે મોંઘું. ખુશી કોણ નથી ઈચ્છતો, પણ કઈ કિંમત પર ધૂમ્રપાન મોંઘું પડે છે. ધૂમ્રપાન આપને માટે હાનિકારક છે અને આપના સ્વજનો માટે પણ. ધૂમ્રપાન પડશે મોંઘું. આપી દે એને છૂટાછેડા અને કરી લે મારી બેન સાથે લગ્ન. રતનભાઈ આવું કહેતા તમને શરમ નથી આવતી? મારે તમારી મદદની કોઈ જરૂર નથી. થપ્પડ તારી બરબાદીનું કારણ બનશે. થપ્પડ ના પડગા હું તને સંભળાવીશ જય, હું તને સંભળાવીશ. જયભાઈ હું શું કહું છું કે આ પરફ્યુમ માટે કંઈક નવી વ્યવસ્થાની. જયભાઈ જયભાઈ એક નોટિસ આવી છે. શાની નોટિસ છે? ખોલીને જો જરા. આપણે જે ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધેલી ને એ લોકોએ નોટિસ મોકલી છે. શું લખ્યું છે નોટિસમાં? વાયદા મુજબ આપણે એ લોકોને રૂપિયા પરત કરી દેવાના હતા, પણ આપણે કરી શક્યા નથી તો એ લોકોએ આપણને એક મહિનાનો જ સમય આપ્યો છે. નહીં તો પછી કાયદેસરના પગલાં લેવાની ધમકી આપી છે. ઠીક છે, જાઓ તમે. ઓકે. આ બધા પાછળ રતનભાઈ તો નહીં હોય ને? જયભાઈ. હા વકીલ સાહેબ. ફાઇનાન્સ કંપનીમાંથી કોઈ એકવાર લોન લે ને તો એના ચક્કરમાં માણસ એવો ભરાઈ જાય કે પછી એમાંથી બહાર નીકળવું ભારે પડી જાય. વકીલ સાહેબ તમારી વાત સાચી છે, પણ એકવાર ભૂલ થઈ ગઈ હવે શું? જયભાઈ હું તમને સાચી વાત જણાવી દઉં. આ ફાઇનાન્સ કંપની સામે આપણે વધારે સમય ટકીશું નહીં. એ લોકો બહુ પાવરફુલ હોય છે. હવે કોર્ટ ગમે ત્યારે આપણા વિરુદ્ધ ફેસલો આપી શકે એમ છે. શું ફેસલો આપશે? કોર્ટ તમને પૈસા ભરવાનો હુકમ કરશે. હું તમને મુદત અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, પણ આપણે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ચલો હું જાઉં. શું કરું, ક્યાંથી લાવું આટલા બધા પૈસા? કોર્ટનો ફેસલો હવે ગમે ત્યારે આવી શકે એમ છે. રૂપિયા ચૂકવવાની ગણતરી તો તમારે રાખવી જ પડશે, નહીતર સજા સજા. શું કરું કંઈ સમજાતું નથી, ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? અરે રાજીવ મારો મિત્ર છે, એનો બહુ મોટો બિઝનેસ છે. 5 કરોડ રૂપિયા એ એના માટે કોઈ મોટી વાત નથી. એ મને જરૂર મદદ કરશે. આવતીકાલે હું એને મળવા મુંબઈ જઈશ. મુંબઈ જઈશ, મુંબઈ જઈશ. બા
હા બેટા, હું મુંબઈ જઈને જલ્દી પાછો આવું છું. સાચવીને જજે ને તારું ધ્યાન રાખજે. કેક કો ચૂન ચૂન કે મારુંગા. અરે રગલા, તારું એક્ટર બનવાનું ભૂત હજુ ઉતર્યું નથી. અરે રે 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 વિજયભાઈ, તમારા ભાઈ 2-3 દિવસનું કહીને ગયા હતા. આજે અઠવાડિયું થઈ ગયું, હજુ નથી આવ્યા. જ્યારથી ગયા છે એક ફોન પણ નથી કર્યો. એમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે. શું કરું, મને તો ચિંતા થાય છે. મોબાઈલ તો સ્વિચ ઓફ છે, પણ જયભાઈ છે જેવા. એક વખત કામમાં ડૂબી જાય પછી બધું જ ભૂલી જાય છે. તમે ચિંતા ના કરો. અરે યાર રઘુ, સમજાતું નથી. અરે ભાઈ, કામમાં ગમે એટલો મશગુલ કેમ ના હોય, પણ એનો ફોન ક્યારેય સ્વિચ ઓફ હોતો નથી. તારી વાત સાચી છે વિજય. હેલો. હેલો, અજય પટેલનું ઘર છે. હા, હું જયનો નાનો ભાઈ બોલું છું. તમે કોણ? પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, ઇન્સ્પેક્ટર રાઠોડ. અમને કાર મળી છે. મરનારના ખિસ્સામાંથી જે ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું છે એ ગાડીનો નંબર છે GJ1AX7777. હા, એ તો મારા ભાઈની ગાડી છે. એ ગાડીનો એક્સિડન્ટ થયો છે. શું? ચાલ! ભાભી, ભાભી, કેમ છે મારી દીકરીને? માનસિક આઘાતને કારણે બેભાન થઈ ગયા છે. અમે એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચિંતાની કોઈ જરૂર નથી. સૌ સારા વાર થશે કાકા. મારે તમને એક વાત કહેવી છે. મુંબઈથી મારા ઉપર એક ફોન આવ્યો હતો. કેમ કે અજાણ્યા માણસ પર ભરોસો ના થાય એટલે મારે જાતે જ જઈને જોવું પડશે કે હકીકતમાં ત્યાં શું બન્યું છે. હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી તમે આ વાતને છાની રાખજો. હવે તો સાચી હકીકત જાણ્યા વગર મને ચેન નહીં પડે બેટા. હું આવીશ તારી સાથે. ઠીક છે કાકા. અને રઘુ, ત્યાં સુધી તારે અહીંની પરિસ્થિતિને સંભાળી લેવાની છે. દીકરા ધ્યાન રાખજે, જરા હિંમતથી કામ લેજે બેટા. આ વાત આપણે આપણે આરતીથી છુપાવવાની છે બેટા. પેશન્ટની શારીરિક હાલત હવે નોર્મલ છે, જીવને કોઈ જ જોખમ નથી. પણ ભાનમાં ક્યારે આવે એ કહેવું મુશ્કેલ છે. અને અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ.
અમે લાચાર છીએ. હવે તો ઉપરવાળાને પ્રાર્થના કરો કે કોઈ ચમત્કાર થઈ જાય. ભાભી, ભાભી, ઓ ભાભી, જુઓ બધા આવ્યા છે. ભાભી, ભાભી, આંખો ખોલો ભાભી. આરતી, હે આરતી, અરે આંખો ખોલ બેટા. દીકરી, તારા પપ્પાની આટલી વાત તું નહીં માને? ઉઠ બેટા, ઉઠ. એક બાજુ ભાઈ નથી રહ્યા અને બીજી બાજુ ભાભીની આ હાલત. હે ભગવાન, કંઈક તો સુજાડો. અંજલિ, શું કરું કંઈ જ સમજાતું નથી. વિજય, તમે ને જયભાઈ જોડકા હતા, તમારા અવાજ પણ સરખા છે. તમે એકવાર જયભાઈ બનીને ભાભીને ઉઠાડવાનો પ્રયત્ન તો કરો, કદાચ પતિનો અવાજ છે એવું સમજીને ભાભી ઉઠી પણ જાય. અરે કેવી વાત કરે છે અંજલિ. તે દિવસે ભાભીએ ફોનમાં બધી જ વાત સાંભળી લીધી હતી કે ભાઈ હવે નથી રહ્યો. ના ના, એવું કંઈ જરૂરી નથી. ઘણી વખત એવું બને છે કે કોઈ બેભાન થયું હોય અને પછી ભાનમાં આવે ત્યારે આખા દિવસ તું ભૂલી જતો. હા હા બેટા, તું એને જય બનીને ઉઠાડવાનો પ્રયત્ન કર. અરે પણ ભાભી ઉઠીને ભાઈ વિશે પૂછે તો મારે શું જવાબ આપવો? હા, એ વાતનું જોખમ છે કે ભાનમાં આવે અને નોર્મલ ન થાય ત્યાં સુધી તમારે સંભાળવું પડશે અને એની જિંદગીમાં બીજી વખતનો આઘાત જોખમકારક સાબિત થશે. અને હવે તો બે જિંદગીનું જોખમ છે, કારણ કે એ માં બનવાની છે. વિજય, હવે વિચારવા જેવું કશું જ નથી. માની જા, જયભાઈ બનીને પ્રયત્ન કરી જો, કદાચ કદાચ ફરક પડી જાય. ના રગલા ના, ડોક્ટર હમણાં જ કહીને ગયા છે કે ભાનમાં આવ્યા પછી પરિસ્થિતિ બહુ જોખમી છે, અને ભાનમાં આવી જાય અને મને એમનો પતિ માની લે તો તો મારે શું કરવું? હું શું જવાબ આપીશ? અરે હું ક્યાં સુધી જય બનવાનું નાટક કરી શકીશ એમની સાથે? હું એમનો દિયર છું, દિયર. અરે મારી ઘણી બધી મર્યાદાઓ છે. તારી વાત હું સમજી શકું છું દીકરા, પણ આવી દશામાં એ ક્યાં સુધી રહેશે? કંઈક તો કરવું જ જોઈશે ને. એક વાર ભાનમાં આવી જાય પછીની વાત. પછી ના કાકા ના, એક દિયર થઈ એક જ છત નીચે રહી પતિ હોવાનું નાટક કરવું એટલું સહેલું નથી. હા મારા ભાઈ, માની જા, કાકાની વાત માની જા. તારી વાત સાચી છે દીકરા, એક પર પુરુષ માટે પતિ હોવાનું નાટક કરવું એ સહેલું નથી, પણ મારી દીકરીનો જીવ, મારી દીકરીનો જીવ બચાવવા માટે એ પણ મંજૂર છે. અરે કાકી, આ તમે શું? હું એને એમનો પતિ? ના, આપણા સમાજમાં દીરવટું પણ થાય છે,
દીકરા હું દિયાળ વાટા માટે પણ તૈયાર છું. હા હા દીકરા, માની જા, મારી દીકરીની જિંદગી બચાવી લે, એ જીવનો સવાલ છે. એ લોકોની જિંદગી બચાવી લે દીકરા, બચાવી લે. હું તને બે હાથ જોડે વિનંતી કરું છું. ના કાકી ના, એ મારી ભાભી છે, એવું કોઈ કાલે નહીં બને. વિજય, ભાભીની જિંદગી બચાવવા તારે આટલું તો કરવું જ પડશે. એમની જિંદગી ખાતર જો ખરેખર એમનો પતિ બનવું પડે ને તોય બની જજે. અંજલિ, આ તું શું કહી રહી છે? બરાબર કહી રહી છું, બે જિંદગીનો સવાલ છે. પણ તારી જિંદગીનું શું? હું ભૂલી જઈશ કે મેં તને કદી પ્રેમ કર્યો હતો. ના અંજલિ ના, એ એટલું સહેલું નથી. અરે કોઈ સ્ત્રી મારી સાથે વાત કરે છે તો પણ તને સહન થતું નથી, તો આ કઈ રીતે સહન કરીશ? જિંદગી બધું સહન કરતા શીખવાડી દેશે. અંજલિ આવું ના બોલ, તે આપણા ઘર સંસાર માટે કેટલા સપના જોયા છે, એ સપનાઓનું શું? નીંદરમાં આવેલું એ મધુર સપનું સમજીને ભૂલી જઈશ. અંજલિ. વિજય, જો તે મને કદી સાચો પ્રેમ કર્યો હોય ને તો મારી વાત માની લે, તને મારા સોગંદ છે. તો ઠીક છે, તું પણ મારી એક વાત સાંભળી લે. હું જરૂર પડે એમનો પતિ બનીશ, પણ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. આજ સુધી હું તને મસ્તીખોર બાળક સમજતી રહી, પણ આજે આજે તું મારી નજરમાં ખૂબ મોટો થઈ ગયો બેટા, ખૂબ મોટો. આરતી, એ દીકરી, ઉઠને બેટા, ઉઠ. જો બધા તને મળવા આવ્યા છે બેટા, ઉઠને ગાંડી, ઉઠને, ઉઠને બેટા. આરતી, આરતી ઉઠને, જો જો સવાર થઈ ગયો બેટા, ઉઠ, ઉઠ બેટા. ચાલ વિજય, હવે હું જાઉં છું. તારી સામે મોટું કર્તવ્ય ઊભું છે. હું નથી ઈચ્છતી કે તું તારું કર્તવ્ય ચૂકી જાય. હવે આપણે નહીં મળીએ. અંજલિ, આંખો ખોલ આરતી, જો તારો જય આવ્યો છે. તારા જયને જોવા માટે તું આંખો નહીં ખોલે? આંખો ખોલ આરતી, ઉઠ આરતી. આરતી, ઉઠ આરતી. આખો ખોલ આરતી. હે ભગવાન,
રઘુ, હું એક મિનિટમાં આવું. દીકરી, ખમ્મા મારા દીકરાને. હવે એમની તબિયત સારી છે, તમે એમને ઘેર લઈ જઈ શકો છો. પણ એક વાતનો ખ્યાલ રાખજો, ફરી કોઈ આઘાત એમને ના લાગે. હા સાહેબ, આટલી ખાસ કાળજી રાખજો. ધન્યવાદ સાહેબ. બેના, જીવનરૂપી ફેમમાં આમ ઉદાસીને મઢીને બેસી ન રહેવાય. જરા નજર ઉઠાવીને જો, જો તારા ભાઈએ તારી ખુશી માટે કેટલા બાગ સજાવીને રાખ્યા છે. ભાઈ, તમે સજાવેલા બાગોમાં રોજ હજારો લાખો ફૂલ ખીલતા હશે, પણ કોઈ દિવસ મુરઝાયેલા ફૂલ પાછા ખીલ્યા છે ખરા? એવી જ રીતના તમારી આ બહેનની જિંદગી પણ હવે મુરઝાયેલા ફૂલ જેવી થઈ ગઈ છે. ના બેના ના, તારો ભાઈ જ્યાં સુધી જીવે છે ને, કોઈ પણ દુઃખને તારા પાલવે નહીં બંધાવા દો. ભાઈ, તમારી લાગણી હું સમજું છું, પણ હું શું કરું? મારી રગે રગમાં નિષ્ફળ પ્રેમની વેદના વસી ગઈ છે, અને હવે આ વેદના જ મારું નસીબ છે. અને આ વેદનાને તમે તો શું પણ ઈશ્વર પણ નહીં મિટાવી શકે. ના બેના. ભાઈ, મારા કારણે તમે દુખી ન થાઓ. હું એક પડતી દીવાલ છું, અને એક પડતી દીવાલને કદી ટેકો ન દેવાય. ભાઈ, બેના, બેના, જેના કારણે તારી હસ્તી ખીલતી જિંદગી વીરાન થઈ છે ને, તારો આ ભાઈ એને ચેનથી જીવવા નહીં દે, નહીં દે ચેનથી જીવવા. બા, વિજયભાઈ કેમ ક્યાંય દેખાતા નથી? હું હોસ્પિટલમાં હતી ત્યારે પણ મને જોવા નહોતા આવ્યા. ક્યાં ગયા છે વિજયભાઈ? અરે, એનો એક ભાઈબંધ દુબઈમાં રહે છે, એણે એને બોલાવ્યો છે, એટલે એની સાથે કામ કરવા માટે એ દુબઈ ગયો છે. એ તો જવાની નાક પાડતો હતો, પણ મેં જ એને જલ્દીથી મોકલી દીધો, કેમ કે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે એટલે ઢીલ થોડી કરાય. આ તો બહુ સારી વાત કહેવાય. ભગવાન કરે જલ્દીથી પાછા આવે, અને પછી હું હોંશે હોંશે એમના લગ્ન લઉં. પણ એક વાત જણાવી દઉં પપ્પા, મેં વિજયને પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. હવે આ જન્મે હું બીજા કોઈ સાથે ક્યારે લગ્ન નહીં કરું. તારી વાત સાંભળીને દુઃખ તો મને થાય છે બેટા, પણ સાથે સાથે મને માન પણ છે તારા ઉપર. જય
તમને ખબર છે, કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી માં નથી બનતી ને ત્યાં સુધી અધૂરી ગણાય છે. હું માં બનવાની છું. તમે મને સંપૂર્ણ સ્ત્રી બનાવી દીધી. તમારી પ્રીતમાં હું એવી ઓળઘોળ થઈ ગઈ છું કે હું તમારા રંગે રંગાણી છું. ભાભી, હું જઈ નથી. અરે, ઉઠી ગયા તમે?
અરે ક્યાં જાઓ છો? કહો તો ખરા કે નાસ્તામાં શું બનાવું? અરે જે બનાવવું હોય બનાવ ને. જય ઓ જય જય. હે ભગવાન, હું મારી મા સમાન ભાભીને કેવી રીતે સમજાવું આ બધું? ઓહો, કેમ નિરાશ થઈને બેઠા છો? શું વાત છે? વાત વળી શું હોય? કઈ વાત નથી તો પછી આમ દૂર દૂર કેમ ભાગો છો? અરે શું કરે છે આરતી, છોડ ને. એક વાત કહું? હા, કેને. હું જ્યારથી દવાખાનેથી પાછી આવી છું, તમે તો બદલાઈ જ ગયા છો. મને સતત એવો ભાસ થાય છે કે તમે મારા જય છો જ નહીં, કોઈ અન્ય વ્યક્તિ જ છો. નારતી, હું તારો જય જ છું. અને તું મારી પત્ની આરતી છે, પણ આ તો કામના ટેન્શનમાં તને ટાઈમ નથી આપી શકતો ને, એટલે. જય, હું તમારાથી કંઈ માંગું? મને નિરાશ તો નહીં કરો ને? અરે માંગ ને, શું જોઈએ છે તારે? જય, સુહાગણો દરરોજ પોતાના સેથામાં સુહાગના નામનું સિંદૂર પૂરે છે, પણ મારી ઈચ્છા છે કે આજે મારી સેથીમાં તમે તમારા હાથેથી સિંદૂર પૂરો. સિંદૂર? અરે આરતી, તું મારી પત્ની છે એ હું જાણું છું, તું જાણે છે, આખું જગ જાણે છે. પછી સિંદૂર તું પૂરે કે હું પૂરું, શું ફરક પડવાનો? ફરક પડે છે જય, તમે વાત ફેરવો નહીં. હું તો આજે મારા સેથામાં તમારા હાથેથી સિંદૂર પૂરીશ, અને જો તમે નહીં પૂરો ને તો હું સમજીશ કે તમારા હૈયામાં મારા માટે જગ્યા જ નથી. જોવારથી ખોટી જીદ નહીં કર. પત્ની છું, જીદ તો હું કરવાની જ. સારું થયું બાએ ભાભીને બોલાવી લીધા. અરે નહીતર આજે હું કેટલા મોટા પાપમાં પડત. મોટા ભાઈ, મને માફ કરો. ક્યાં સુધી આમ ભાભી સાથે ખોટું બોલતા રહેવું? કેવી રીતે ભાભીને કહું તમે જે સિંદૂર માથે પૂરી રહ્યા છો એ સિંદૂરનો લાલ રંગ તો જયભાઈ એમની સાથે લઈને ક્યાર નાય જતા રહ્યા. શું કરું? અરે કાંઈ નથી થયું. અરે સહેજ વાગ્યું છે, એમાં આટલું બધું કાંઈ હોય? આ થોડું લોહી જોઈને તું બેભાન થઈ ગઈ, માની લે મને કઈ થઈ જાય તો. કેવી વાત કરો છો તમે? એ દિવસ ક્યારેય નહીં આવે, અને જો એવું કઈ થશે તો આ ઘરમાંથી એક નહીં બે ઠાઠડીઓ નીકળશે. આજ પછી આવું ક્યારેય નહીં બોલતા. અરે હું તો ખાલી એમ જ કહેતો હતો. ચાલ હવે શાંત થઈ જા. આ ભાભીને કેવી રીતે વાત કરવી કે તમારો પતિ મરી ચૂક્યો છે? વિજયભાઈ, મારે તમને એક વાત કહેવી છે.
જય ભાઈએ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી. જય ભાઈએ ઘરના લોકો ચિંતા ન કરે એટલા માટે આ વાત છુપાવી રાખી હતી. આકાશ, તે સારું કર્યું. જ્યાં સુધી ભાભી નોર્મલ ના થઈ જાય ત્યાં સુધી આ વાતને સંભાળી લેજો. વિજય, શું વિચારે છે મારા ભાઈ? ક્યાંથી આવશે આટલા બધા રૂપિયા? જે અગરબત્તીના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ જ અગરબત્તી આપણને આમાંથી બહાર કાઢશે. વિજય, તારી હાલત જોઈને હું દુઃખી થઈ ગયો છું. એક તરફ તુરી ભાઈ છે, બીજી તરફ અંજલિ. વિજય, ક્યાં સુધી ચાલશે આ? ક્યાં સુધી? વિજય, તું કઈક યુક્તિ કરીને આરતી ભાભીને સાચે સાચે હકીકત ના જણાવી શકે? ના રખલા, ના. એવું ક્યારેય ના વિચારતો. અરે, ભાઈના મોતના સમાચાર સાંભળતાની સાથે જ ભાભી મરી જશે. અરે, ભાઈને તો મેં ખોઈ દીધો છે, પણ ભાઈની છેલ્લી નિશાની ભાભીની કોખમાં છે. અને રગલા, એને હું ખોવા નથી માગતો. મારાથી નહીં થઈ શકે. અરે, હું ગમે સહન કરી લઈશ, પણ મારાથી એ નહીં થઈ શકે રગલા. Ah!
આજ સુધી ત્યાં માર્કેટમાં ઘણી બધી અગરબત્તીઓ જોઈ છે અને એ સુવાસ પણ આપે છે, પણ કેટલી? એક કલાક, બે કલાક, અને પછી એની સુવાસ આપોઆપ મટી જતી હોય છે. આ આપણી જે અગરબત્તી છે એની સુવાસ 24 કલાક સુધી રહે છે. આપણી અગરબત્તી માર્કેટમાં ધૂમ મચાવી દેશે. તારી વાત બરાબર છે, પણ આપણે અગરબત્તી બનાવીશું ક્યારે અને વેચીશું ક્યારે? એનો રસ્તો પણ છે મારી પાસે. હું કોઈક મોટી કંપની સાથે પાર્ટનરશિપ કરી લઈશ. જેને મારા પાર્ટનર થવું હોય, રૂપિયા કમાવા હોય, એ મને એડવાન્સ રૂપિયા આપશે. તારી વાતમાં દમ છે, પણ મજબૂરી સમયની છે. આ બધું યોગ્ય સમય ના થયું તો? થશે રગલા, થશે, બધું જ થશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. બા, ઓ બા. બોલ બેટા. હા બેટા, બેસો. બોલ, શું વાત કરવી છે તારે? બા, વાત જ કંઈક એવી છે, પણ તારે હિંમત રાખવી પડશે. હા બોલને બેટા. કાલે આપણા ઘરની હરાજી થવાની છે. હે, શું વાત કરે છે તું? હા બા, આપણું ઘર હવે આપણું નથી રહ્યું. કાલે એની હરાજી થઈ જશે. પણ બા, તું ધીરજ રાખ, હું કાલે જ એક વેપારીને મળવા જવાનો છું. ઈશ્વર જરૂર આપણી મદદ કરશે. મારી લાજ હવે તારા હાથમાં છે. હરાજી શરૂ થાય છે 1 કરોડ રૂપિયાથી. હે ઠાકોરજી, પ્રભુ લાજ રાખજે મારા વાલા. બે કરોડ કરોડ, 4 કરોડ, આપણી બંધ ફેક્ટરીમાં લઈને આવો.
ખરો ભણનો દીકરો નીકળ્યો તું, કેટ કેટલા પૈતરા રચ્યા મેં તને બરબાદ કરવાના, તને તોડવા માટે, પણ તું જ ન તૂટ્યો. આજે મેં નક્કી કર્યું હતું કે તું હારીશ અને તું આટલી મોટી રકમનો બંદોબસ્ત નહીં કરી શકે અને તારું મકાન હરાજીમાં વેચાઈ જશે. પણ ના, તે મારા બધા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. પણ તને કદાચ ખબર નહીં હોય કે હું પણ રતનલાલ છું. જે કામ હું કરથી ન કરાવી શકું ને, એ આજે હું બળથી કરાવીશ. બોલ, તારી બરીને છૂટાછેડા આપીને મારી બેન સાથે લગ્ન કરે છે કે નહીં? લગ્ન માટે હા પાડે છે કે નહીં? રતનિયા, તે મને જય સમજીને પકડી લીધો છે. આજે તારે એ ભૂલનું પરિણામ તો ભોગવવું જ પડશે. હું તને એવો પાઠ ભણાવીશ કે તું તારા જીવનમાં પેતરા તો શું, કળશિયે ગયા પછી કયા હાથે ધોવું એ પણ નહીં વિચારી શકે. મને લાગે છે કે તું સીધી રીતે હાર નહીં માને. જ્યાં સુધી આ લગ્ન માટે હાર ન પાડે, મારતા રહો. મારો बावा, क्या कर रहा है तू बावा? क्यों कर रहा है तू बावा? बावा, ये रगला का दिमाग खराब मत कर, वरना वरना मैं सब कुछ भूल जाऊंगा रे बावा, भूल जाऊंगा रे बावा, भूल जाऊंगा रे बावा, भूल जाऊंगा. मारा रे साला, तुझे कुछ नहीं आता, कुछ नहीं आता, कुछ नहीं आता. Thank you.
બેના બેના શું થઈ ગયું? મોટા ભાઈ, આ તમે શું કરવા જઈ રહ્યા હતા? જય મારો પ્રેમ છે, એની ખુશીમાં જ મારી ખુશી છે ભાઈ, એ સાચું છે. હું જયને જીતીને હાસિલ કરવા માંગતી હતી, હું એને કોઈનાથી છીનવી ન નહોતી પામવા માંગતી ભાઈ, મેં સાચો પ્રેમ કર્યો છે. ઓ બેના, અને મારા પ્રેમને કલંક લાગે એ મને મંજૂર નથી. હા બેના, પણ હું પણ તારો ભાઈ છું બેના, છે ભાઈ પર તારા જેવી લાડકી બહેનની સ્નેહના આંખે પાટા હોય, એના માટે સાચું છું ને ખોટું છું બેના? હું તો તને માત્ર ને માત્ર દુનિયાની તમામ ખુશીઓ આપવા માંગતો હતો, પણ આજે તારા ત્યાગે તારા ભાઈને આ ભૂલ સમજાવી દીધી છે બેન. થઈ શકે તારા ભાગ્યા ભાઈને માફ કરી દે. મોટા ભાઈ, તમે મારા નહીં પણ જયના ગુનેગાર છો, તમને માફ પણ જય જ કરી શકશે. તમે તમારી ખોટી જીત સંતોષવા અમને બરબાદ કરી નાખ્યા. ચાલો જાઉં છું, નહીં તો મારું ઘર પણ વેચાઈ જશે. ભાઈ જય, હું મારી આ બહેનના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો, એટલે આ પાપ કરી બેઠો. ભાઈ, હું તારો ગુનેગાર છું, મારા પાપ માફીને લાયક નથી. થઈ શકે તું મને માફ કરી દેજે, અને તું તારા ઘરની ચિંતા ન કરતો, એ તારું હતું અને તારું જ રહેશે, તારું જ રહેશે ભાઈ. બહેન પૂજા, મારી બહેન પૂજા. જય ભાઈ, મેં તમને મારો દિયર, મારો ભાઈ માન્યો હતો, ને તમે મારી સાથે આવી છેતરપિંડી કરી. નહીં બેટા, નહીં નહીં, મારો પતિ બનવાનું નાટક કર્યું. બોલો, મારી સાથે આવી ગંદી મજાક કેમ કરી? બેટા બેટા, આ મજાક વિજય નહીં પણ કુદરતે તારી સાથે કરી છે. પ્રયત્ન કરીજો. ના કાકા ના, પતિ હોવાનું નાટક કરવું એટલું સહેલું નથી. તારી વાત હું સમજી શકું છું બેટા, મારી દીકરીનો જીવ બચાવવા માટે હવેથી આપણે નહીં મળીએ. આ જ હકીકત છે દીકરી,
આરતી બેટા આરતી માફી તમારે નહીં, મારે માંગવી જોઈએ. તમે બંને તો મારા માટે તમારા પ્રેમનું બલિદાન આપી દીધું ને હું તમને ખોટા માની બેઠી. ભલે આજે મારા જય મારી સાથે ના હોય, પણ એમના પ્રેમની નિશાની મારી સાથે જ છે. હું એના સહારે જીવી લઈશ, પણ હું તમને બંનેને ક્યારેય છૂટા નહીં પડવા દઉં. વિજયભાઈ, અંજલિ, તમે બંને જ એકબીજા માટે યોગ્ય છો. ખરીદી શકાતો નથી ક્યારે પૈસાથી પ્રેમ. સિંદૂર કોઈનું કદી છીનવી શકતું નથી કોઈ. ભાઈ તું ક્રા? અરે ભાઈ, અમને તો એમ કે તું ક્યાં હતો ભાઈ તું આટલા દિવસ? એ દિવસે હું કાર લઈને મુંબઈ જઈ રહ્યો હતો. હવે મને સમજાયું કે એ લૂંટારાઓ એ દિવસે તારી કાર લઈને ભાગી ગયા હતા, અને અને એક્સિડન્ટ તારો નહીં પણ એમનો થયો હતો. અરે પણ આટલા બધા દિવસ તમે હતા ક્યાં? હું ક્યાં હતો, શું થયું એની મને કશી જ ખબર નથી. પણ મને જ્યારે ભાન આવ્યું ત્યારે હું દવાખાને હતો, અને ત્યાંથી તરત જ ભાગીને અહીં આવ્યો. હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર છે. મારા જય અને વિજય બંનેને સહી સલામત રાખજે ભગવાન. બસ 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 બસ, આ રોવા ધોવાનું બંધ કરો. હેપી મૂડ, હેપી ફેમિલી. અને હા, આજથી હું પ્રતિજ્ઞા લઈને એલાન કરું છું કે આજથી બોલિવૂડની, હોલિવૂડની, ફલાણાવૂડની, ઢીકણાવૂડની ફિલ્મોની નકલ કરવાનું બંધ, અને ગુજરાતી ભાષાને ટકાવી રાખવાનું, ગુજરાતની ગરિમાને જાળવવાનું. ગર્વ છે, ગુજરાતી છું. અરે હા કાકા, તમે? અરે એની બાજુવાળા કાકા. અરે અરે એની બાજુ. અરે કાકા સમજી ગયા ને તમે. જાઓ બહાર જાઓ, બીજા ટિકિટ લઈને ઊભા છે, એમને પણ ફિલ્મ જોવાની છે. જાઓ આવજો. બરાબર ને દાદા? આવજો.